શાકભાજી વેચતો વાંદરો, તમે વિચારતા જશો કે આ ઉ કેવી રીતે થઈ શકે છે, પરંતુ મિત્રો આ સત્ય છે. થોડા સમય પહેલા આ વિડિયો ખૂબ જ વાયરલ થયો હતો, જેમાં એક વાંદરો શાકભાજી વેચતો નજર આવી રહ્યો છે. મિત્રો, સામાન્ય રીતે વાંદરાઓ શાકભાજી ફળ ફ્રૂટ ખાવાના શોખીન હોય છે, પરંતુ અહીં તમે જોઈ શકો છો કે આ વાંદરા સામે ઘણી બધી શાકભાજી ઉપલબ્ધ છે, છતાં પણ તે ખાતો નથી. પરંતુ ખુદ દુકાનનો માલિક હોય એવી રીતે જવાબદારીપૂર્વક શાકભાજી વહેંચી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ વિડિયો સિવની શહેરની મધ્યમાં આવેલા રામ મંદિર પાસેનો છે. અહીં ઘણા દુકાનદારો મંદિરની દીવાલ પાસે બેસીને શાકભાજી વહેંચે છે, પરંતુ આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક વાંદરો દુકાન પર બેસીને શાકભાજી વહેંચી રહ્યો છે અને રસ્તા પર પસાર થતા લોકો તેને જોઈ રહ્યા છે. દુકાન પર બેઠેલો વાંદરો માથું હલાવે છે અને સામે જુએ છે, જાણે તે કોઈ ખરીદદારની રાહ જોઈ રહ્યો હોય. અને જ્યારે સામેથી કોઈ ન દેખાય તો તે પોતે જ શાકભાજી ખાવા લાગે છે. વાસ્તવમાં ઘટના કંઈ આવી છે. અહીં દરરોજ એક વ્યક્તિ શાકભાજી વહેંચી રહ્યો હતો, પરંતુ અચાનક એક વાંદરાના આવવાથી તે દુકાન છોડીને ભાગી ગયો અને વાંદરાએ દુકાન પર કબજો કરી લીધો. વાંદરાએ દુકાનની જગ્યા પર બેસીને ખૂબ જ આરામથી શાકભાજી ખાધું અને લાંબા સમય સુધી જ્યારે કોઈ ખરીદદાર ન આવ્યો અને પોતાનું પેટ ભરાઈ ગયું તો તે ઊભો થઈને ચાલવા લાગ્યો. મંગળવારની સવારે જ્યારે આ ઘટના બની તો રસ્તા પર ચાલતા કોઈ વ્યક્તિએ તેમનો વિડીયો બનાવીને વાયરલ કરી દીધો. વાંદરો આ પહેલાં પણ શહેરની અલગ અલગ દુકાનોમાં નજર આવી ચૂક્યો છે, પરંતુ કોઈ શાકભાજીની દુકાન પર કબજો જમાવ્યો હોય એવું પહેલીવાર જોવા મળ્યું હતું. મિત્રો, શું તમે ક્યારેય કોઈ વાંદરાને શાકભાજી વહેંચતા જોયા છે? નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો. ધન્યવાદ.